હેલો ફ્રેન્ડ, ભૂમિત રેસીપીમાં આપનું સ્વાગત છે. આજે આપણે બનાવીશું પાપડ ભેળ. ચોખાના પાપડમાંથી પાપડ ભેળ બનાવવા માટેની સામગ્રીમાં મેં અહીંયા 3 મોટી ચમચી જેટલી ડુંગળી લીધેલી છે, 2 મોટી ચમચી જેટલા ટામેટાં લીધેલા છે, 2 મોટી ચમચી જેટલી કાંકડી લીધેલી છે, 1 ચપટી મીઠું લીધેલું છે, 1 ચપટી ચાટ મસાલો લીધેલો છે, 1 ચપટી સંચળ પાવડર લીધેલો છે, 1 ચપટી મરી પાવડર લીધેલો છે, 3 કોથમીર લીધેલી છે. અહીંયા મેં ગાર્નિશિંગ માટે સેવ લીધેલી છે અને 3 કેચઅપ લીધેલો છે. અહીંયા મેં આ રીતે જે આપણે જે ખીચાના પાપડ બનાવીએ છીએ ચોખાના, એ મેં અહીંયા શેકીને રાખ્યા છે. હવે આપણે પાપડ ભેળ બનાવવાની શરૂઆત કરીશું. તો એમાં આપણે સૌ પ્રથમ આ જે પાપડ છે એનો ભૂકો કરી દેવાનો છે. આ રીતે થોડા નાના પીસ બનાવી લેવાના છે. અહીંયા જે આપણે શેકેલા પાપડ હતા એનો આપણે ભૂકો કરી દીધો છે. હવે આપણે તેની અંદર એડ કરવાની છે બધી સામગ્રી. તો એમાં સૌ પ્રથમ આપણે જે ડુંગળી લીધેલી છે એને એડ કરી લઈશું. ત્યારબાદ આપણે ટામેટા એડ કરવાના છે. ટામેટા એડ કરી દીધા બાદ આપણે કાકડી એડ કરીશું. ત્યારબાદ આપણે જે મીઠું લીધેલું છે એને આપણે એડ કરી લઈશું. ત્યારબાદ સંચળ એડ કરીશું. ત્યારબાદ આપણે જે ચાટ મસાલો લીધો છે એને આપણે એડ કરવાનો છે. ત્યારબાદ મરી પાવડર એડ કરવાનો છે. તમને જેટલું સ્પાઇસી ગમતું હોય તો તમે મરી પાવડર તમે એડ કરી શકો છો. ત્યારબાદ આપણે 2 ચમચી જેટલો કેચઅપ એડ કરીશું. તમને જો કેચઅપ વધારે ગમતો હોય તો તમારે થોડો વધારે તમે એડ કરી શકો છો. ત્યારબાદ આપણે ખૂબ સરસ રીતે એને હલાવી લેવાનું છે, જેથી કરી બધા જ મસાલા છે સરસ રીતે મિક્સ થઈ જાય. આપણે જે બધા જ મસાલા એડ કર્યા હતા એ ખૂબ સરસ રીતે અહીંયા મિક્સ થઈ ગયા છે. હવે આપણે થોડી સેવ એડ કરી લઈશું. સેવ તમને જેટલી ભાવતી હોય એ રીતે તમારે એડ કરવાની. ત્યારબાદ આપણે કોથમીર એડ કરશું. તો તૈયાર છે આપણી પાપડ ભેળ. હલો ફ્રેન્ડ્સ, આજનો વિડીયો તમને ગમ્યો હોય તો અમારા વિડીયોને તમે લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.